માતુશ્રીમાં અપક્ષના નેતાઓની એક બેઠક બોલાવ્યા બેઠકમાં ચૂંટણી પંચના નિર્ણય અને આગામી રણનીતિ મુદ્દે બેઠકમાં ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું છે મહાશિવરાત્રીના પાવન પર્વ પર ઉત્તરાખંડના કેદારનાથ ધામના કપાટ ખોલવાની તારીખ જાહેર કરવામાં આવી આ વર્ષે મેઘલગ્નની તિથિએ એટલે કે પચીસ એપ્રિલે સવારે છ કલાક વીસ મિનિટે કેદારનાથના કપાટ ખોલવાના છે મહાશિવરાત્રી પર ઉખી મઠમાં પરંપરાગત પૂજા પંચાંગની ગણતરી બાદ કેદારનાથ મંદિરના દરવાજા ખોલવા માટેનો શુભ સમય નક્કી કરવામાં આવ્યો હતો કેદારનાથ મંદિરના દરવાજા ખોલતા પહેલા કરવામાં આવતી પરંપરાઓ અને ધાર્મિક વિધિઓ ચાર દિવસ અગાઉ એટલે કે એકવીસ એપ્રિલથી શરૂ થશે એવું કહેવામાં આવે છે કે એકવીસ એપ્રિલના દિવસે ડોલી ઉખી મઠના ઓમકારેશ્વર મંદિરથી કેદારનાથ ધામ તરફ રવાના થશે બાબા ડોલી યાત્રા ચોવીસ એપ્રિલે કેદારનાથ પહોંચે અને બીજા દિવસે સવારે છ અને વીસ કલાકે કેદારનાથ મંદિરના દરવાજા ખુલશે પચ્ચીસ એપ્રિલે કેદારનાથ મંદિરના દરવાજા ખુલતાની સાથે જ બાબાના દરબારમાં ભક્તોનો ધસારો જોવા મળવાનો છે અમેરિકાનું મિસીસિપી ફરીવાર ગોળીબારથી ધણધણી ઉઠ્યું મિસિસિપીમાં થયેલા ગોળીબારમાં છ લોકોના મોત થયા ઘટનામાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી મળતી માહિતી પ્રમાણે ટેટ કાઉન્ટી મિસિસિપીમાં શ્રેણીબદ્ધ ગોળીબાર બાદ ઓછામાં ઓછા છ લોકોને ગોળી મારવામાં આવી મિસિસિપીના ગવર્નર ટેટ રિવર્સે કહ્યું છે કે તેમને ગોળીબાર અંગે જાણ કરવામાં આવી આ કેસમાં એક વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો અમારું માનવું છે કે તેણે જ આ ઘટનાને અંજામ આપ્યો છે તેનો હેતુ હજુ જાણી શકાયો નથી અમે પરિસ્થિતિની તપાસ કરવાનું ચાલુ રાખીશું કૃપા કરીને આ દુખદ હિંસાનો ભોગ બનેલા લોકો અને તેમના પરિવારો માટે પ્રાર્થના કરો મીસીપી બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન આ તપાસમાં મદદ કરવા માટે કહેવામાં આવ્યું છે